હિબ્રુ અને પત્ર એનો પહેલો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય પહેલો પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા ત્યાં છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સઘળાનો વારસ ઠરાવ્યો અને વળી જેનાથી તેણે જગતને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સઘળાને નિભાવી રાખે તે પાપનું પ્રાસિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠા છે તેના દૂતો કરતા જેટલે દરજ્જે તે વધારે ચડ્યાતું નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તે તેઓ કરતા ઉત્તમ થયો છે કેમ કે તેણે કયા દૂતને કરી એમ કહ્યું છે કે તું મારો પુત્ર છે આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે વળી જ્યારે તે પ્રથમ જનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે કે દેવના સર્વ દૂતો તેનું ભજન કરો વળી દૂતો સંબંધિત એમ કહે છે કે તે પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળરૂપ કરે છે પણ પુત્ર વિશે તે કહે છે કે ઓ દેવ તારું રાજસન સનાતન છે અને તારો રાજદન ન્યાયપણાનો દંડ છે તે ન્યાયપણા પર પ્રીતિ રાખી છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે એ માટે દેવે એટલે તારા દેવે તને તારા સાથીઓ કરતા અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિત કર્યો છે વળી ઓ પ્રભુ તે પૃથ્વીનો પાયા નાખ્યો અને આકાશો તારા હાથની કૃતિ છે તેઓ નાશ પામશે પણ તું કાયમ છે વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે તું જભ્બાની જેમ તેઓને વાળી લઈશ અને વસ્ત્રની જેમ તેઓને બદલવામાં આવશે પણ તું એવો ને એવો જ છે ને તારા વર્ષોનો અંત કદી આવશે નહીં પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારો પાયસન કરું ત્યાં સુધી તું મારે જમણી હાથે બેસ શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી તેઓને તારાનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી એનો બીજો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય બીજો તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ રાખીને આપણે તેનાથી દૂર ખેંચાઇ જઈએ કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય થયું અને દરેક પાપનું તથા આગના ભંગનું યોગ્ય ફળ મળ્યું તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી પછી તેને સાંભળનારાએ અમને તેની ખાતરી કરી આપી તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી અદભુત કૃત્યોથી નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતા રહ્યા કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ તેને તેના દૂતોના તાબામાં મૂક્યો નહીં પણ એક સ્થળે કોઈ એક એવી સાક્ષી પૂરી છે કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે અથવા મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે તેણે તેના દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કર્યો છે તેણે તેના પર ગૌરવ તથા માનનો ઊંઘટ મૂક્યો છે અને તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે તેના પગ નીચે સઘળું મૂક્યું છે તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેણે કંઈ રહેવા દીધું નહીં પણ સઘળું તેને સ્વાદન કર્યું એમ હજી સુધી આપણી નજરે પડતું નથી પણ શું જેને દેવની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો અને પછી મરણ સહવાને લીધે જેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકવામાં આવ્યો તેને જોઈએ છે કેમ કે જેને અર્થે સઘળા છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે તેને એ હતું કે તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા તેઓના તારાના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે એ માટે તે તેઓને ભાઈઓ કહેતા શરમાતો નથી તે કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ અને વળી હું તેના પર ભરોસો રાખીશ અને વળી જુઓ હું તથા જે છોકરા દેવને આપ્યા છે તેઓ તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે કેમ કે ખચિત તે દૂતોને હાથ દેતો નથી પણ ઇબ્રાહીમના સંતાનને તે હાથ દે છે તેથી તેને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવો થવું જોઈતું હતું જેથી તે લોકોના પાપનું પ્રાય કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસ પ્રમુખ યાદક થાય કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યા તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે અને પત્ર એનો ત્રીજો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય ત્રીજો એ માટે ઓ પવિત્ર ભાઈઓ સ્વર્ગીય તેળાના ભાગીદાર આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાદક ઈસુ પર લક્ષ રાખો જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસ હતો તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસુ હતો કેમ કે જેમ ઘર કરતા ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે તેમ એને મૂસા કરતા વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે પણ સઘળી વસ્તુઓના સર્જનહાર તો દેવ છે મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે દેવના આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો જો આપણે અંત સુધી હિંમત તો આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને ચાલીસ વર્ષ સુધી મારા કામ જોયા તેથી તે જમાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં એવા મેં મારા ક્રોધાવેશમાં સમકાધા હે ભાઈઓ તમે સાવધ રહો રખીને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર થાય પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ પણ કઠણ હૃદયનો ન થાય કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ કેમ કે કહેલું છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સઘળાય નહીં પડી ચાલીસ વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો શું જેઓએ પાપ કર્યા જેઓના મુળદા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસ ને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા પત્ર એનો ચોથો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય ચોથો એ માટે આપણે બીવું જોઈએ રાખીને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજુદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાતા પ્રગટ કરવામાં આવેલી છે પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહી કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ જેમ તેણે કહ્યું છે કે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા હતા કેમ કે એક ઠેકાણે તેણે સાતમા દિવસ વિશે કહ્યું છે કે સાતમે દિવસે દેવે પોતાના સર્વકામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો અને વળી એ જ ઠેકાણે તે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં તો કેટલાયકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં માટે એટલી બધી વાર પછી ફરીથી મુક્ર દિવસ ઠરાવીને જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે આજ આજ જો તમે તેની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરશો નહીં કેમકે જો યહોશુઆ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દિવસ સંબંધી ન કહેત એ માટે દેવના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે કેમ કે જેમ દેવે પોતાના કામોથી વિશ્રામ લીધો તેમ દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ રખીને એ જ આગના ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિ થાય કેમ કે દેવનો શબ્દ જીવંત સમર્થ તથા બેધારી તરવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજાને જુદા પાડે એટલે સુધી વિધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાને પારખનાર છે તેની આગળ કોઈ પણ શુષ્ટ વસ્તુ ગુપ્ત નથી પણ જેની સાથે આપણને કામ છે તેની દ્રષ્ટિમાં સગડા નાગા તથા ઉઘાડા છે તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે એવું નહીં પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને ને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતી કૃપાસનની પાસે એનો પાંચમો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય પાંચમો કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે દેવ સંબંધીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને માટે પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ અને હરૂણની જેમ જેને દેવે બોલાવ્યો હોય તે સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં પણ જેણે તેને કહ્યું કે તું મારો દીકરો છે આ જ મેં તેને જન્મ આપ્યો છે તેણે તેને તે માન આપ્યું વળી તે જ પ્રમાણે બીજે ઠેકાણે પણ તે કહે છે કે મલખી સેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે તેના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો તેની પાસે તેને મોટે ઘાટે પ્રાર્થના તથા કાલાવાલા કર્યા અને તેણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયો તેને સેદકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું આ મલખી સેડેક વિશે અમારે ઘણું કહેવાનું છે પણ એનો અર્થ સમજાવો કઠણ છે કેમ કે તમે સાંભળવામાં મન થયા છો કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો કેમ કે જે કોઈ દૂધ પીવે છે તે ન્યાય પણ આ સંબંધી છે કેમ કે તે બાળક જ છે પણ જેઓ પુખ્ત ઉંમરના છે એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે તેઓને પત્ર એનો છઠ્ઠો અધ્યાય એ માટે ખ્રિસ્ત વિશ્વના મૂળ તત્વનો ઉપદેશ ફળતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તીસ્મા સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરૂ તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ અને જો દેવની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ લીધો જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા તેઓની પાસે નવેસરથી પસ્તાવ કરાવવો એ અશક્ય છે કેમ કે તેઓ પોતાના દેવના પુત્રને ફરીથી વધે જળાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે તેને દેવ આશીર્વાદ આપે છે પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ સ્થાપિત થયેલી છે પરિણામે તે બાળી નંખાયેલી છે પણ પ્રિય બંધુઓ જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ તો પણ તમારા એ કરતા અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાય નથી અને અમે અંતઃકરણ પૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી બતાવે માટે તમે મંદ ન પડો પણ જો વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો કેમ કે દેવે ઇબ્રાહીમને વચન આપ્યું ત્યારે પોતાના કરતા કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ તે ખાય માટે તેણે પોતાના જ સમ ખાયને કહ્યું કે ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેના વચનનું ફળ મળ્યું માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે અને સ્વાગતથી તેઓની સર્વ તકરારનો અંત આવે છે તે પ્રમાણે દેવ પોતાના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઈચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યો એ માટે એ વચન તથા સમ જેમાં દેવ દેવથી જૂઠું બોલી શકાતું નથી એવી બે નિશ્ચળ બાબતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રયને માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે તે આશા આપણા આત્માને સારું લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં બેસનારી છે ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે અને મલખી સેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયો છે એનો સાતમો અધ્યાય હિબ્રુ અને પત્ર એનો અધ્યાય સાતમો આ મલખી સેદેક સાલેમનો ને પરાધ પર દેવનો યાજક હતો એણે જ્યારે ઇબ્રાહીમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહીમે એને સઘળી લૂંટમાંથી દસમો ભાગ આપ્યો તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા અને પછી સાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે તે પિતા વગરનો મા વગરનો વંશાળી વગરનો છે તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી પણ તે દેવના પુત્ર જેવો છે તે સદા યાજક રહે છે તો જેને આદિપિતા ઇબ્રાહીમે લૂંટમાનો દસમો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો અને લેવીના સંતાનમાંના જેઓને યાજક પદ મળે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાનો હુકમ છે ખરો પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહીમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો આપવામાં આવ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ પણ વાંધો નથી અહીં મળતી માણસો દસમો ભાગ લે છે પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે તે લે છે ફરી એમ પણ કહી શકાય કે જે લેવી દસમો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહીમની મારફતે દસમો ભાગ આપ્યો કેમ કે જ્યારે મલખી સેદક તેના પિતાને મળ્યો ત્યારે તે હજી પોતાના પિતાની કબરમાં હતો હવે જો લેવી એના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત કેમકે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું તો હારૂના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલખી ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની સી અગત્ય હતી કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે કેમ કે જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે તે બીજા કુળનો છે તેનામાં કોઈએ વેદીની સેવા કરી નથી કેમ કે સર્વ જાણે છે કે યહુદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો તે કુળમાંના યાજક પદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી હવે જો મલ્ખી સેડકના જેવો એટલે અહીં આજ્ઞાના ધોરણ પ્રમાણે નહીં પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઉભો થયો છે તો સદ વાત વિશેષ સ્પષ્ટ થાય છે કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલખી સેદકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે કેમ કે પૂર્વની આજ્ઞા નિર્બળ તથા નિરૂપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી અને તેને બદલે જે વડે આપણે દેવની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે તે વિશેષ સારી છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે પણ એ તો સમથી થાય છે એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવો કરનાર નથી તું સનાતન યાજક છે આવી રીતે તે તેનાથી યાજક થયો તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારનો જામીન થયો અને યાજકો સંખ્યા બંધ હતા ખરા કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા પણ એ તો સદાકાર રહે છે માટે એનું યાજક પદ અવિકારી છે માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાર જીવતો રહે છે વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર નિર્દોષ નિષ્કલંક પાપીઓથી અલગ છે અને જેને આકાર કરતા વધારે ઊંચે ચઢાવેલો છે પ્રથમ પ્રમુખ યાજકોની જેમ પોતાના પાપોને માટે અને પછી લોકોના પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેને અગત્ય રહેતી નથી કેમ કે તેણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે પણ નિયમશાસ્ત્ર પછીના સમનુવચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે એનો આઠમો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય આઠમો હવે જે વાત અમે કહીએ છીએ તેનો સાર એ છે કે આપણને એવો પ્રમુખ યાજક મળ્યો છે કે જે આકાશમાં મહત્વના રાજેશનની જમણી તરફ બેઠેલો છે અને પવિત્ર સ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહીં પણ પ્રભુએ ઉભો કરેલો છે તેનો તે સેવક છે હવે દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાનો આપવાને નિમેલો છે માટે આ યાજકની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે વળી જો તે પૃથ્વી પર હોત તો તે યાજક નહીં જ હોત કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે જેમ મૂસાને જ્યારે તે મંડપ ઉભો કરવાનો હતો ત્યારે દેવ તરફથી સૂચના મળી હતી તેમ કેમ કે તેણે કહ્યું કે જો જે નમૂનો પહાડ પર તેને બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે સઘળી વસ્તુઓ કાળજી રાખીને બનાવ પણ હાલ જેમ તે વિશેષ સારા વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારનો મધ્યસ્થ છે તે પ્રમાણે તેને વધારે સારી સેવા કરવાનું મળ્યું કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત તો બીજા કરારને માટે ઠામ શોધવાની જરૂર ન પડત પણ દોષ કાઢીને દેવ તેઓને કહે છે કે જુઓ પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઈસરાયેલના વંશજોની સાથે તથા યહુદાના વંશોજની સાથે નવો કરાર કરીશ જે સમયે મેં તેઓના પૂર્વજોને મિશ્ર દેશમાંથી દોરી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહીં એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહીં એવું પ્રભુ કહે કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઈસરાયેલના વંશોજની સાથે કરીશ તે આ છે હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને દરેક પોતાના ભાઈને શીખવશે નહીં કેમ કે તેઓ માના નાનાથી તે મોટા સુધી સર્વ મને ઓળખશે કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં તો નહો કરાર એવું કહીને તેને પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે પણ જે જૂનું તથા જર્જર થતું જાય છે તે નાશ પામવાની હિબ્રુ અને પત્ર એનો અધ્યાય નવમો હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા અહી પવિત્ર સ્થાન પણ હતા ખરા કેમ કે મંડપ ઉભો કરવામાં આવ્યો હતો એટલે પહેલા ભાગમાં દીવી મેજ તથા અર્પિત રોટલી હતી તેને પવિત્ર સ્થાન કહેતા હતા અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો તેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મળેલી કરારની પેટી હતી એ પેટીમાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર હારૂની કડી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાઠ હતા અને તેના પર મહિમા દર્શક કરૂબો પણ હતા જેઓની છાયા દયાસન પર પડતી હતી હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી હવે એ વસ્તુઓ ઉપર કયા પ્રમાણે તૈયાર થયા પછી યાજકો આગલા ભાગમાં સેવા કરવાની નીતિ જાય છે પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે પણ તે રક્ત વગર નહીં એટલે જે રક્ત તે પોતાને સારું તથા લોકોના અજ્ઞાનતામાં કરેલા અપરાધને માટે અર્પણ કરે છે તે તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઉભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘાડો થતો નથી વર્તમાન કારણે સારું તે મંડપ નમૂનારૂપ હતો તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા તેઓ ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ પવિત્ર કરવાને સમર્થ ન હતા તેઓ ખોરાક પિયારપણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે કેવળ શારીરિક વિધિઓ હતા તેઓ સુધારાનો સમય આવતા સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કારણ મધ્યસ્થ છે કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય એ પ્રમાણે પહેલા કારણની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી કેમ કે મુસાય નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી કિરમજી ઊન તથા જુફા સહિત પાછળાનું તથા બકરાનું રક્ત લીધું ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહે છે કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળા પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે ને રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી પણ આકાશી વસ્તુઓને તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરો નમૂનો છે તેમાં ગયો નથી પણ આકાશમાં જ ગયો કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય જેમ આગળ પ્રમુખ યાદક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતો તેમ એને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહીં કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણીવાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો જે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેની વાત જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે એનો દસમો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય દસમો કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી માટે જે એકના એક યજ્ઞો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું જો એમ હોત તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત કેમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતરવાસના થાત નહીં નહી યજ્ઞોથી વર્ષો વર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે કેમ કે ગોધાઓનું તથા બકરાનો રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી એ માટે જગતમાં આવતા તે કહે છે કે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે અર્પણથી તથા પાપડ થપડથી તું કંઈ પ્રસન્ન થતો નહોતો ત્યારે મેં કહ્યું કે હે દેવ જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો ઉપર તેણે કહ્યું બલિદાનો અર્પણો તથા અર્પણ તથા પણ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે તેઓની તે ઈચ્છા રાખી નહીં ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો ત્યારે તેણે કહ્યું જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો બીજાને સ્થાપવા સારું પહેલાને તે રદ કરે છે તે ઈચ્છાવાળી ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે વળી દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા ઉભો રહે છે પરંતુ તે બલિદાનો પાપોને દૂર કરવાને કદી સમર્થ પણ નથી પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકારને માટે કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે અને હવે પછી તેના વૈરીઓને તેનું પાયાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાત જુએ છે કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે કેમ કે તેણે પ્રથમ કહ્યું કે તે દહાવ પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદય પર તેઓને લખીશ એમ પ્રભુ કહે છે ત્યાર પછી તે કહે છે કે તેઓના પાપનું તથા તેઓના અન્યાનું હું ફરી સ્મરણ કરીશ નહીં હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને સારું ફરીથી બીજા અર્પણની જરૂર નથી મારા ભાઈઓ તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ આપણને હિંમત છે અને દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું આપણા હૃદય પર છંટકાવ પામીને ત્યારે નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સિધિ જઈએ આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ જેમ કેટલાય કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતા જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી પણ બે કે ત્રણ સાક્ષી પરથી તેને મહત્તની શિક્ષા થતી તો જેણે દેવના પુત્રને પગતળે છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે તે વિશે તમે શું ધારો છો કેમ કે બદલો લેવો એ મારું કામ છે હું આળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે એવું જેણે કહું તેને આપણે ઓળખીએ છીએ જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે પણ પૂર્વના દિવસનું સ્મરણ કરો એ સમય તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો કેમ કે જે બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું કેમ કે એ કરતા વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચ્ચેનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે તે વિલંબ કરશે નહીં પણ મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી પણ જીવના ઉદ્ધારના અર્થે વિશ્વાસ કરનારા છે અગિયારમો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય અગિયારમો હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા એટલે જે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી વિશ્વાસથી કાંઈ ના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું તે ન્યાય છે સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયલો હોવા છતાં પણ તે હજી બોલે છે વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ તે મળ્યો નહીં કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધ એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ નુંહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાય પણ મળે છે તેનો તે વારસ થયો વિશ્વાસથી ઇબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય ત્યાં વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈશાક તથા યાકુબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો કેમ કે જે સરનો પાયો છે જેનો યોજના તથા બહારનાર દેવ છે તેની આ સાથે રાખતો હતો વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા શક્તિમાન થઈ કેમકે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગ્ય ગણ્યો એ માટે એકથી અને તે પણ વળી મોહડા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા એ સઘળા વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનના ફળ મળ્યા નહીં પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિમંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ કેમ કે એવી વાતો કરનારા સાપ બતાવે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓને ચિત રાખી હોત તો ત્યાં પાછળ જવાનો પ્રસંગ તેઓને મળત ખરો પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે માટે દેવ તેઓનો દેવ કહેતા શરમાતો નથી કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈશાકનું બલિદાન આપ્યું એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈશાકથી તારા વંશ ગણાશે તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું કેમ કે મરેલાઓને પણ ઉઠાવવાની દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરૂના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો વિશ્વાસથી કે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકુબને એસાવને આશીર્વાદ આપ્યો વિશ્વાસથી યાકુબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂંઢ પર ટેકીને આરાધના કરી વિશ્વાસથી યુસફે પોતાના અંતકાળે ઇસરાયેલના સંતાનના નિર્ગમન વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી વિશ્વાસથી મુસાના માતા પિતાએ તેના જન્મ પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું મિસરમાના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું વિશ્વાસથી તેણે મિશ્રનો ત્યાગ કર્યો રાજાના ક્રોધથી તે બીધો નહીં કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો વિશ્વાસથી તેણે પાસખા પડવાની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા એવો પ્રયત્ન કરતા મિસ્તર ડૂબી મર્યા વિશ્વાસથી યરેખોના કોર્ટની સાત દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોસ્ત થયો વિશ્વાસથી રાહાબ બેસ્યા જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી અનાગિતોની સાથે તેનો નાશ થયો નહીં એથી વિશેષ હું શું કહું કેમ કે ગીડીયોન બારાક સામસુન યફતા દાઉદ શમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી તેઓ વિશ્વાસથી રાજ્ય જીત્યા ન્યાયપણે વર્ત્યા વચનો પ્રાપ્ત કર્યા સિંહોના મો બંધ કર્યા અગ્નિનું બળ નિરર્થક કર્યું તેઓ તરવારની ધારથી બચ્યા નિર્બળતામાંથી સબળ થયા લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા બીજા કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા તેઓએ છુટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરૂ પામે બીજા કેટલાય મસ્કરીઓથી કોરડાઓથી બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા તેઓને કરવતથી વેરવામાં આવ્યા તેઓને લાલચો આપવામાં આવી તેઓ તરવારથી માર્યા ગયા તેઓ બકરાના ચામડા પહેરીને ફરતા હતા તેઓ કંગાળ રીબાયેલા તથા પીડાયેલા હતા જગત તેઓને યોગ્ય ન હતું તેઓ રાનમાં પહાડોમાં ખોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને વચ્ચેનું ફળ મળ્યું નહીં કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય પત્ર એનો બારમો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય બારમો તો આપણી આસપાસ શહેદોની એટલી મોટી વાદળું ભીડ છે માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ ગણીને મરણસ્તમનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજાશની જમણી તરફ બેઠેલો છે તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો રખીને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ તમે પાપની સામા બાદ બીરો છો પણ રક્તપાત સુધી હજી તમે બાદ બીડી નથી મળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા એટલે મારા પુત્ર પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે અને જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે બે વર્તે છે કેમ કે એવો કયો દીકરો છે કે જેને પિતા શિક્ષા કરતો નથી પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે એવી શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્ર છો ખરા પુત્રો તો નહીં વળી આપણા શરીરના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા તો આપણા આત્માઓના પિતાની એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી પણ તેણે તો આપણા હિતને સારું શિક્ષા કરી કે આપણે તેની પવિત્રતાના ભાગીદાર થઈએ કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદદાયક લાગતી નથી પણ ખેદકારક લાગે છે પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે એ માટે લુલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો અને પોતાના પગોને સારું પાદરા રસ્તા કરો જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય પણ ઉલટું તે સાજુ થાય સગડાની સાથે શાંતિથી વળતો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો તમે બહુ સાવધ રહો રખે ને કોઈ દેવની કૃપા પામે વિના રહી જાય રખે ને કોઈ કડવાસ જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય રખીને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠ પણ વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો તો આ પણ તેનો સ્વીકાર થયો નહીં કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં વળી તમે એવાઓની પાસે આવ્યા નથી એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ગમઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણસિંગડાના અવાજની તથા તેના શબ્દ ધ્વનિની કે જેના સાંભળનારા વિનંતી કરી કે એવું ફરીથી અમને કહેવામાં ન આવે કેમ કે જો કોઈ જાનવર પણ પહાડ ન અડકે તો તે પથ્થરથી મારી જાય એવી જે આજ્ઞા થઈ તે તેઓથી સહન થઈ શકી નહીં અને તે દેખાવ એવો ભયંકર હતો કે જેથી મૂસાએ કહ્યું કે હું બહુ બીવું છું અને દ્રુજુ છું પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે એટલે સ્વર્ગીય યરુસાલિમ પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંખાઓનું રક્ત હાબેલના કરતા વધારે સારું બોલે છે એની પાસે આવ્યા છો જે બોલે છે તેનો તમે અનાદર ન કરો માટે સાવધ રહો કેમ કે પૃથ્વી પર જેઓ એ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહીં તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખસુસ કરીને બચીશું નહીં તેની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી પણ હવે ફરી એકવાર હું એટલી પૃથ્વીને જ નહીં પણ આકાશને પણ કંપાવું છું એવી તેણે પ્રતિજ્ઞા કરી છે ફરી એકવારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુ શ્રુષ્ટ જેમ નાશ પામે છે કે જેથી જે થયેલી નથી તેઓ કાયમ રહે માટે કંપાવામાં નહીં આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે એની સેવા આદર તથા ભયથી કરીએ કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર છે તેમો અધ્યાય હિબ્રુ પત્ર અધ્યાય ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો પરોણાગત કરવાનું ભૂલો નહીં કેમ કે તેથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો અને તમે પોતે પણ શરીરમાં છો માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બિછાનું નિર્મળ રહે કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારનો ન્યાય કરશે તમારો સ્વભાવ નિર્લોભી થાય પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે હું બીશ નહીં માસ મને શું કરનાર છે જેઓ તમારા આગેવાન હતા જેઓએ તમને દેવની વાત કહી છે તેઓનું સ્મરણ કરો અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે તથા સદાકાળ એવોને એવો જ છે તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહીં કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે અમુક ખોરાકો ખાવાથી નહીં તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહીં આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી કેમ કે પાપાથાપણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખ પવિત્ર સ્થાનમાં લાવે છે તેઓના શરીર છાવણી બહાર બાળવામાં આવે છે માટે ઈસુએ પણ પોતાના રક્તથી લોકોને પવિત્ર કરવા સારું દરવાજા બહાર મરણ સહન કર્યું માટે આપણે પણ તેનું અપમાન સહન કરીને છાવણી બહાર તેની પાસે જઈએ કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ માટે તે દ્વારા આપણે દેવની સ્તુતિરૂપી યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠના ફળનું અર્પણ નિત્ય કરીએ છીએ વળી ઉપકાર કરવાનું તથા દાન વેચી આપવાનું તમે ભૂલો માં કેમ કે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો કેમ કે હિસાબ આપનારોની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે પણ શોખથી નહીં કેમ કે એથી તમને ગેરલાભ થાય તમે અમારે સારું પ્રાર્થના કરો કેમ કે અમારું અંતકરણ નિર્મળ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિક પણ વર્તવાની ઈચ્છા રાખીએ છીએ એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું હવે શાંતિનો દેવ જેને ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મરેલામાંથી પાછો ઉઠાડ્યો તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેની ઈચ્છા પ્રમાણે સઘળું કરો અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે તેને સદા સર્વકાળ ગૌરવ હો આમીન ઓ ભાઈઓ હું તમને વિનંતી કરું છું કે તમે આ મારા બોધના વચન સહન કરો કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે આપણો ભાઈ ટીમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ તમે તમારા સગળા આગેવાનોને તથા સગળા સંતોને સલામ કહેજો ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ કહે છે તમે સર્વ ઉપર કૃપા હો આમેન